નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પટેલ અને આપની હાળી રહ્યા છું વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ. વડોદરામાં આવેલ લક્ષ્મીનાથ વ્યાયામ મંદિરની સ્થાપના 1908માં કરવામાં આવી હતી, જે આજે પણ અવિરત ચાલે છે. જે બાળકોના શારીરિક વિકાસ થાય તેમજ સ્ફૂર્તિલા બને તે માટે સતત પ્રયત્નશીલ છે. ત્યાં રોપ મલખમ, જુડો, કુસ્તી, જિમ્નાસ્ટિક, જીમ તેમજ કબડ્ડી જેવી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. મારું નામ ભરત કૃષ્ણકાંત શેઠ છે. હું શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર બાજવાળા હનુમાનપોળ વડોદરાના પ્રમુખ તરીકે કાર્ય કરું છું. મારી બાજુમાં બેઠેલા શ્રી જૈતુભાઈ જાડેજા, તે મંત્રીશ્રી છે સંસ્થાના. પ્રકાશભાઈ સોની, એ સહમંત્રી છે. અને રંજીતભાઈ કંસારા, જેઓ મુખ્ય સંચાલક તરીકે કાર્ય કરે છે. હવે સંસ્થાની ટૂંકમાં માહિતી આપું તો આ સંસ્થાની સ્થાપના 1908માં થઈ હતી, એટલે કે આઝાદીના લગભગ 46-47 વર્ષ પહેલાં. હવે સંસ્થાનો મૂળભૂત હેતુ, એ જે સ્થાપન કરેલા જે હતા તે મહર્ષિ અરવિંદ, જે વડોદરામાં પ્રોફેસર હતા, એમના વિદ્યાર્થી અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી, એ લોકોને પ્રેરણા આપીને આ સંસ્થા શરૂ કરવામાં આવી. હવે આઝાદીની ચળવળ માટે ગુજરાતીઓની જે એક છાપ છે કે દાળ ભાત રોટી ખાનારા, મહેનત નહીં કરવાની, શરીર શ્રષ્ટોનું નહીં કરવાનું, એને મિટાવવાનું હતું. એટલે એક નાના અખાડામાં અખાડા એક શરૂઆત કરવાનો, જેમાં શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર અને એમના લક્ષ્મીનાથ અને એમના ભાઈ જ્યાન, આ બે જણે સંસ્થાની જમીનને દાનમાં આપી, એટલે આ સંસ્થાનું નામ લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર પાડવામાં આવ્યું. હવે મૂળ આઝાદીના એના માટે છોકરાઓને ભેગા કરવાનું એક કારણ જોઈએ, તે કારણ એક આ સંસ્થામાં ચાલુ કર્યું. આઝાદી પછી જે સંસ્થાનો રિટર્નમાં જે હેતુ હતો કે શરીર સૌષ્ઠવ, રમતગમત પ્રત્યે, માનસિક રીતે સ્વસ્થ યુવાધનને પેદા કરવું, એ સંસ્થાનો મૂળભૂત ઉદ્દેશ્ય. હવે આઝાદી મળ્યા પછી આઝાદીની ચળવળ તો રહી નહીં, એટલે સંસ્થા ટોટલી રમતગમત ક્ષેત્રે પ્રવેશી અને એ અંગે છેલ્લા ઘણા બધા વર્ષોથી 1908થી કાર્ય કરે છે. હાલમાં સંસ્થામાં અમારી 4-5 મુખ્ય એક્ટિવિટી, એક તો શરીર સૌષ્ઠવ માટે સારું જીમ છે, નાના બાળકો માટે મલખમ, રોપ મલખમ અને યોગાસન,
હવે મલકમ રોપ મલકમની યોગાસનમાં મેન સારા કોચ તરીકે ગણો તો શ્રી પ્રકાશભાઈ સોની, જે ઘણા લગભગ છેલ્લા 15-20 વર્ષથી સેવા આપે છે. પહેલાં એ અખાડાના વિદ્યાર્થી જ હતા. સેમ રીતે જુડો અને કુસ્તી, જે આધુનિક સ્ટાઇલની જુડો અને કુસ્તી કહીએ તેની વાત આવે તો એમાં અમારા ઉપર હોલમાં અમે જુડો અને કુસ્તી કરાવીએ છીએ. એમાં અર્પણભાઈ જોશી, દર્શનભાઈ ઠક્કર અને એવા અમારા 4-5 સિનિયર વિદ્યાર્થીઓ છે, તે લોકો સેવા આપે છે. જે લોકો એમાં પ્રતિક ખત્રી પણ આવી જાય કે જેઓ અત્યારે 12 સ્કૂલોમાં કોચ તરીકે સેવા આપે છે અને અહીંયા આગળ બધા વોલ્યન્ટરી કામ કરે છે. અમે કોઈને બહુ પેમેન્ટ આપતા નથી, એક્સેપ્ટ એક કે બે છોકરાઓને અમે શીખવા માટે પેમેન્ટ આપીએ છીએ. અને એ લોકોનું રિઝલ્ટ ગમે જોવો તો લગભગ રાષ્ટ્રીય ક્ષેત્રે અને રાજ્ય ક્ષેત્રે એ લોકોનું કોન્ટ્રીબ્યુશન ઘણું સારું છે. સંસ્થાના છોકરાઓ ઘણા સારી રીતે રમે છે અને એ લોકો નામના મેળવે છે, નંબર મેળવે છે. હવે જિમ્નેશિયમની વાત કરીએ તો જિમ્નેશિયમ અમારો મૂળભૂત હેતુ જિમ્નેશિયમ શરૂ કરવાનો હતો કે જે કબડ્ડી પહેલાં અમારી ઘણી સારી ટીમ હતી, એ કબડ્ડી કુસ્તી એ રમનારા છોકરાઓને મિનિમમ વેટ ટ્રેનિંગ કરવી જરૂરી છે, એ હેતુથી અમે વેટ ટ્રેનિંગ ચાલુ કરેલી. અત્યારે અમે જે દાતાઓ છે અને ગવર્મેન્ટ અને વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સહયોગથી અમે ઘણું સારું મોટું જીમ ઊભું કર્યું છે, જેમાં યુનાઇટેડ વે ઓફ વડોદરાનો પણ ઘણો મોટો ફાળો છે. પ્લસ અમારા જે જૂના વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ અમને અવારનવાર દાન આપે છે. અમે અહીંયા આગળ જેટલા બેઠા છે કોઈ પૈસા લઈને કામ કરતા નથી. અમે સંસ્થામાં નાનાથી મોટા થયા છે, સંસ્થાને લીધે અમારું નામ છે, સંસ્થાને લીધે અમે સ્પોર્ટ્સ કોટામાં અમે નોકરી મળી ગવર્મેન્ટમાં. અત્યારે હવે નોકરી કરીને રિટાયર થયા તો અમારી એક ફરજ બને છે કે અમારે સંસ્થા માટે કંઈક કરવું જોઈએ. એ દ્રષ્ટિએ અમે આખું અમારું જે મંડળ છે, ટ્રસ્ટી મંડળ એટલે અમારે દર વર્ષે અમારું ટ્રસ્ટી મંડળની નિમણૂક થાય, એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, સંચાલકો તેમજ અમારા કારોબારી સભ્યો, એ અમારું ટ્રસ્ટી મંડળ થયું. પરમેનન્ટ ટ્રસ્ટી આ સંસ્થામાં કોઈ નથી. એટલે શું થાય કે અહીંયા આગળ કોઈ બીજું કંઈ મિસયુઝ થવાના ચાન્સીસ નથી, એટલે જે પ્રેઝન્ટ બોડી એ જ ટ્રસ્ટી મંડળ. તો એક આ સંસ્થાની ખાસિયત છે. આ અંગે તમને વધુમાં વિગતે તમારે જો અમારી એક્ટિવિટી જોવાની હોય તો અમે તમને ત્યાં આગળ દોરી જઈએ છીએ. થેન્ક યુ. નમસ્તે, હું જૈતુભાઈ જાડેજા, લક્ષ્મીનાથ વ્યાય મંદિર વડોદરા, અને મારી સાથે બેઠા છે શ્રી ભરતભાઈ શેઠ, એ અમારા પ્રમુખ છે અને હું અહીંનો સેક્રેટરી છું, અને મારી જોડે બેઠા જે પ્રકાશભાઈ છે એ નેશનલ રો મલકમ અને મલકમના સિનિયર કોચ છે, અને અમારા સંચાલક શ્રી રંજીતભાઈ કંસારા છે. હવે વડોદરા શહેરની અંદર અમારી સંસ્થા લગભગ 114 વર્ષથી જૂની સંસ્થા છે, અને આની અંદર જે બધી નેશનલ ગેમો છે એની અંદર લગભગ કબડ્ડી, કુસ્તી, જુડો, રોપ મલકમ, મલકમ એના દરેક છોકરા અને છોકરીઓ દરેક જગ્યાએ જ્યાં જ્યાં નેશનલ થાય છે ત્યાં અમારા છોકરાઓ સિલેક્ટ થઈને રમવા જાય છે. આપણે ગયા વર્ષે જે કૃષ્ણા કરીને છોકરો હતો એ ગોલ્ડ મેડલ લઈ આવ્યો, એટલે અમારા સંસ્થાનું બહુ મોટું ગૌરવ છે. અને 25-30 વર્ષ પહેલાં જે દિલ્હીની અંદર જે એસીઆર થઈ હતી એની અંદર કબડ્ડીની અંદર ઇન્ડિયાની ટીમની અંદર લક્ષ્મીનાથ વ્યાય મંદિરના શ્રી અજીતભાઈ જાડેજા ઇન્ડિયાની ટીમમાંથી બેઠેલા ફક્ત ગુજરાતમાંથી એક જ પ્લેયર હતી, જે માણસે 10 નેશનલ, 3 વખત ગુજરાતનું કેપ્ટનશીપ અને 1 એશિયાડ એ રમેલી છે. એ લગભગ આમ જોવા જાઓ તો એકલવ્ય એવોર્ડને કાબિલ હતા, પણ એમને કોઈ કારણસર મળ્યો નહીં. અને બીજા ઘણા બધા નેશનલ કોચ અમારે અહીંયા ઘડી અમારા સંસ્થાની અંદર થયેલા છે.
નમસ્તે, હું પ્રકાશ સોની બોલું છું. મલખમ રોપ મલખમનો કોચ છું. હું છેલ્લા લગભગ 42 વર્ષથી અહીંયા ગાડી સેવા આપું છું. હું પોતે મલખમમાં 7 નેશનલ રમ્યો હતો. એ પછી હું અહીંયા અત્યારે બાળકોને ટ્રેનિંગ આપું છું મલખમ રોપ મલખમની. આપ જોઈ રહ્યા છો કે બાળકો મલખમને રોપ મલખમને આને અમે વધારવા માટે સીએમ સાહેબ જ્યારે મોદીજી સીએમ હતા ત્યારથી અમને સ્પેશિયલ અહીંયા આમંત્રણ આપતા હતા કે આપની મલખમની ટીમ લઈને આવે. એ જ્યાં જ્યાં આગળ એ હતા ત્યાં ત્યાં અમે મલખમનું ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. આ ડેમોન્સ્ટ્રેશન થ્રુ અમે મલખમનો એટલો બધો પ્રચાર કર્યો છે કે ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં એમનું પ્રોગ્રામ હોય ત્યાં અમને ઇન્વિટેશન આપે છે. તાજેતરમાં હમણાં જૂનાગઢમાં શ્રી રૂપાણી સાહેબનું ત્યાં આગળ ફ્લેગ હોસ્ટિંગ હતું, ત્યાં અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંસ્થામાંથી લગભગ 19 જણ ભાઈઓ બહેનો થઈને અમે ત્યાં આગળ જઈને નિદર્શન કર્યું. એ નિદર્શનમાં ત્યાં જેટલા બી નિદર્શન હતા એમાં મલખમને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો. અને ત્યાં ગુજરાતના ડીજી જે હતા જનરલ એમને એટલા ખુશ થયા તો બધી ઇવેન્ટમાંથી મલખમને પ્રથમ નંબર આપ્યો. અને સીએમ સાહેબના હાથે દરેકને કંઈક ગિફ્ટ આપવામાં આવી હતી, તે સીએમ સાહેબે અમારી પાસે આવી અને અમને ગિફ્ટ આપી. આ અવિરત અત્યારે બી અમારું ચાલુ છે કે અમારી લક્ષ્મીનાથ સ્વામી મંદિરમાં રોજ સાંજે 6 થી 8 દરમિયાન મલખમ રોપ મલખમનું પ્રશિક્ષણ અહીંયા ચાલુ રહે છે. પહેલાં અમારે એવું હતું કે અમે 5 વર્ષ થયેલા હોય બાળક તો એ લોકોને અમે એડમિશન આપતા હતા, પણ હાલમાં કોરોનાની મહામારીને કારણે અમે અત્યારે 6 વર્ષ પૂરા થાય છે એ પછીના બાળકોને અમે અત્યારે એડમિશન આપીએ છીએ, જેથી કરીને કદાચ એ લોકોને કંઈ ઇન્ફેક્શન ના લાગે એના માટે. પ્રિયાંશી રાવલ છે. હું 5 વર્ષની હતી ત્યારથી અખાડે આવું છું. મેં અત્યારે 13 વર્ષની છું. મને 9 વર્ષ થયા. હું 3 નેશનલ રમી છું. હું અત્યારે સ્ટાન્ડર્ડમાં છું, સાથે સાથે ભણું છું અને 6 થી 8 પ્રેક્ટિસ કરવા આવું છું. હું અત્યારે જે કંઈ બી છું એ પ્રકાશ સરના લીધે છું. થેન્ક યુ પ્રકાશ સર.
નામ રુદ્ર રાજપૂત છે. હું છેલ્લા આ સંસ્થામાં 10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને હું કુલ 8 નેશનલ રમ્યો છું, જેમાંથી 5 ઓલ ઇન્ડિયા મલખમ ફેડરેશનની છે અને 5 સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની. હું હમણાં 12th સ્ટેન્ડર્ડમાં ભણું છું અને તો પણ મેં મલખમ માટે રોજ 3 કલાક જેટલો ટાઈમ કાઢીને પ્રેક્ટિસ માટે આવું છું, જેમાં મોસ્ટલી 6 થી 9નો મારો પ્રેક્ટિસનો ટાઈમ હોય છે. દર્શન ઠક્કર છે. હું અહીંયા એઝ અ સંચાલક અહીંયા સેવા આપું છું. અહીંયા જુડો છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે. અહીંયા લગભગ રોજ 30 થી 40 બાળકો અહીંયા ટ્રેનિંગ લે છે, જ્યાં અર્પણ જોશી, પ્રતિક ખત્રી, દર્શન ઠક્કર અને હેમંત બોરાસી જુડો અને કુસ્તીની તાલીમ આપે છે. અહીંયાથી ઘણા સારા પ્લેયરો નીકળી ચૂક્યા છે, જેમાં નેશનલ મેડલિસ્ટ પણ છે. અને હમણાં લાસ્ટ ટોક્યો ઓલિમ્પિકમાં આપણે ઇન્ડિયાના સુશીલા દેવીએ પણ પર્ફોર્મન્સ સારું આપ્યું છે ત્યાં. અહીંયા ઘણા સારા પ્લેયરો બહાર નીકળી ચૂક્યા છે. આ જુડો એક બેઝિક જાપાનીઝ ગેમ છે અને એના ડૉક્ટર જીગરો કાનો એ ફાધર છે, જેમણે શોધ 1882માં જાપાનમાં કરી હતી. ત્યારબાદ એ ખૂબ જ પ્રચલિત થતી ગઈ અને 1964માં ઓલિમ્પિકમાં આનું અર્પણ થયું જુડો. અને જુડો અહીંયા ખૂબ લોકપ્રિય છે, ભલે થોડા ઘણા લોકો રમે છે પણ નેશનલ ગુજરાતની બહાર પણ બહુ સારા પ્લેયરો છે. અને લાસ્ટ હમણાં ખેલો ઇન્ડિયા થઈ હતી એમાં જુડોમાં ગુજરાત ટોપ સ્થાન પર રહ્યું હતું, તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે.